ધોરણ 3 વિષય આસપાસ અને આસપાસમાં આપણે પુનરાવર્તન કરીએ છીએ એમાં પ્રશ્નો 2 બ શીખી ગયા પ્રશ્નો 3 અ શીખી ગયા આગળના લેક્ચરમાં પ્રશ્ન 3 અ શીખવાડ્યું મેં તમને તેનું તો નીચેને વનસ્પતિના વૃક્ષ છોડ અને ગેલામાં વર્ગીકરણ કરો એ આપણે શીખી ગયા લખી લીધું સારા અક્ષરે પાકીંગ માં લખી લીધું છે ઘરકામની નોટમાં લખી લીધું છે અને હવે પ્રશ્ન નંબર 3 બ પ્રશ્ન નંબર 3 બ ચાલો એમાં શું છે આપણે જોઈએ નીચેના લખો નીચેના વાક્યોમાં જો સૂચના સારી રીતે વાંચજો મગજમાં ઉતારીને પછી લખવાનું વાક્યોમાં ખોટા વિકલ્પને લીટી કરીને છેકી નાખો હું કરવાનું છે છેકો મારી દેવાનું છે હવે આમાં તમારે સમજવાનું છે કે તમને વાક્ય આપેલું હશે એના 4 માર્ક્સ છે કેટલા છે 4 માર્ક્સ પૂછાશે હવે તમારે આમાં શું આપેલું હોય કોઈ વાક્ય તમને આપેલું હોય છે અને એમાં તમારે શું કરવાનું સાચું છે એ લેવા દેવાનું અને ખોટું છે એ શું કરવાનું છે કે નાખવાનું પણ આખું વાક્ય નથી શીખવાનું જેટલું ખોટું લાગે છે કે આમાં આ બધું દેખતું નથી તે તમારે છેકી નાખવાનું છે શું કરવાનું છે એના ઉપર છેકો મારી દેવાનો છે તો તમારે આપણે અત્યારે લખીએ ચાલો પેલું છે લખો માથે શિંગડા હોય તેવું પ્રાણી માથે શિંગડા હોય તેવું પ્રાણી પછી તમારે આપેલું હોય છે આ રીતે ગાય લીટી કરીને સસલું હવે તમે જોજો કે માથે શિંગડા કોને હોય છે ગાયને હોય છે કે સસલાને હોય છે તો તમે વિચારો ગાયને હોય છે ને તો સસલું છે એવું કે આમાં ખોટું છે શું કરવાનું ઉપર શેકો મારી દેવાનું છે શું કરવાનું છે શેકો મારી દેવાનું છે સસલું છે એના ઉપર શેકો મારી દેવાનો છે સમજાણું તમને વ્યવસ્થિત સમજી લેવાનું છે એના ઉપર છેકો મારવાનો છે જે તમને ખોટું લાગે છે કે આ વસ્તુ છે એ ખોટું છે તો તેના ઉપર તમારે છેકો મારવાનો છે પછી બીજું વાક્ય છે હવે બીમાર માણસ હોય છે એને ક્યારે
સરકીને ચાલનાર પ્રાણી સરકીને ચાલનાર પ્રાણી અજગર અજગર પછી એક સાપનો પછી ગેડકો હોય છે. હવે તમે જુઓ કે સરકીને ચાલે એ પ્રાણી કયું હોય છે, અજગર હોય છે કે ગેડકો? અજગર હોય છે. જે વસ્તુ છે એને ના દેવાનું, ગેડકો છે તો તેના ઉપર શું કરવાનું? ચેપો લગાવવાનો. પછી ચોથું છે ઉડી શકે તેવા ઘોડા અથવા ઘોડો અને કબૂતર છે. હવે આમાંથી બંને માંથી કયો ઉડી શકે છે? તો પક્ષી છે એ ઉડી શકે, કબૂતર છે એ ઉડી શકે, પ્રાણી ઉડતા નથી. તો આપણે શું કરીશું? ઘોડો છે એના ઉપર શેકો લગાવી દેવાનો. તો ચાલો ચાર થયા. હવે પાંચમામાં જોઈએ. ગામમાં પાણી અને સફાઈનું કાર્ય. ગામમાં પાણી અને સફાઈનું કાર્ય આની લીટી લગાવી દેવાની. ચાલો થઈ ગયું. હવે આગળનું જોઈએ. ચાલો પાંચ લખાણ આવે છઠ્ઠું જોઈએ. ઘઉંમાંથી આપણે પુલાવ પછી લીટી કરેલી છે, પછી શીરો શીરો બનાવી શકીએ છીએ, બનાવી શકીએ છીએ. હવે તમે જુઓ કે ઘઉંમાંથી કઈ વસ્તુ બને? પુલાવ છે એ તમને બધા ખબર હશે. એમાંથી બને છે ચોખામાંથી. તો ઘઉંમાંથી શું બને? શીરો. તો પુલાવ ઉપર શું કરીશું? ચેપો મારી દો. પછી સાતમું છે નાના બાળકોને તળેલો પછી છે બાફેલો ખોરાક ખવડાવવો જોઈએ. ખોરાક ખવડાવવો
જોઈએ. હવે નાનું બાળક હોય છે એને કેવો ખોરાક આપણે ખવડાય છે, તળી તળીને ખવડાય તો કે ના, એને બાફેલું છે એને ઝડપથી પચી જાય એ માટે બાફેલો ખોરાક આપણે ખવડાવીએ છીએ. તો તળેલો છે એના ઉપર છેકવો. પછી આઠમું, ટપાલી આપણી ટપાલ, ટપાલી આપણી ટપાલ, બેંકમાંથી પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ માંથી લાવે છે. હવે ટપાલી છે આપણે ટપાલ શેમાંથી લાવે છે, પોસ્ટ ઓફિસ માંથી લાવે છે કે બેંક માંથી? આપણને ખબર છે કે પોસ્ટ ઓફિસ માંથી લાવે છે, ટપાલ છે પોસ્ટ ઓફિસ માંથી લાવે છે, તો બેંક માંથી નથી લાવતા, શું કરવાનું? બેંક ઉપર છેકવો, મારે છેકવો. પછી નવું પૂછે, લીમડાના પાન સ્વાદમાં, લીમડાના પાન સ્વાદમાં મીઠા, પછી લીટી, પછી કડવા હોય છે, કડવા હોય છે. આમાં તમારે શું કરવાનું છે? લીમડાના પાન નો સ્વાદ કેવો હોય છે જોવાનું છે. તો એનો સ્વાદ આપણે જોઈએ છીએ હંમેશા તો કડવો હોય છે, તો મીઠા છે એનો આપણે શું કરવાનું? મીઠો. એટલે આખો વાક્ય સરસ બની જશે, લીમડાના પાન સ્વાદમાં કડવા હોય છે. પછી દસમું છે, પાણીનો મુખ્ય આધાર, પાણીનો મુખ્ય આધાર વરસાદ, પછી લખો કુવો છે. હવે પાણી છે એ આપણે ખબર છે કે કુવામાંથી પણ મળે છે અને વરસાદમાંથી પણ મળે છે, પણ એનો મુખ્ય આધાર કયો છે? તો વરસાદ પેલા ભવમાંથી આપણે શીરો બનાવી શકીએ છીએ, સાતમામાં નાના બાળકોને બાફેલો ખોરાક ખવડાવવો જોઈએ, પછી આઠમા લખો ટપાલી આપણી ટપાલ પોસ્ટ ઓફિસ માંથી લાવે છે, અને નવમું લીમડાના પાન સ્વાદમાં કડવા હોય છે, પછી દસમું પાણીનો મુખ્ય આધાર વરસાદ છે. તો ચાલો લખી લો સારા અક્ષરે. લખાઈ ગયું? ચાલો આગળ જોઈએ. ચાલો દસ થયા, હવે અગિયારમું જોઈએ. વરસાદ ઉનાળા, પછી લીખો છે ચોમાસામાં, ચોમાસામાં આવે છે. હવે વરસાદ છે કઈ ઋતુમાં આવે છે? ઉનાળામાં આવે છે કે ચોમાસામાં? તો ચોમાસામાં આવે છે. તો ઉનાળામાં શું કરીશું? લીટો. શું કરીશું? લીટો મારી દેવાનો. પછી લખો બારમું,
સૂર્ય ભૂગોળમાં ખોરાક રાંધવા માટે જરૂરી ઊર્જા ચંદ્ર સૂર્યમાંથી મળે છે. હવે જો ખોરાક સૂર્યમાંથી મળે તો શેની જરૂર પડે? ચંદ્રને પડે કે સૂર્યને પડે? એની ઊર્જા શેમાંથી મળે? આપણે શીખી ગયા છે શેમાંથી મળે, સૂર્યમાંથી. તો ચંદ્ર ઉપર શું કરીશું? છેકો લીધી. પછી તેનું છે ગુનેગાર વ્યક્તિને, ગુનેગાર વ્યક્તિને હવાલદાર પકડીને બેંકમાં, પછી તો પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. હવે ગુનેગાર વ્યક્તિ હોય એને શું બેંક માં લઈ જવાનું આવે? તો કે ના, એને શેમાં લઈ જવાનું આવે? પોલીસ સ્ટેશન માં. તો પોલીસ સ્ટેશન છે લેવા દેવાનું ની બેંક છે, એના ઉપર શું બાંધવાનો? છેકો મારો. પછી જવું છે વીજળી થી ચાલતું વાહન, વીજળી થી ચાલતું વાહન બસ, પછી મિત્રો પછી બુલેટ ટ્રેન, બુલેટ ટ્રેન છે. તો ચાલો આપણે જોઈએ કે વીજળીથી કયું વાહન ચાલે, બસ ચાલે કે બુલેટ ટ્રેન? તો બુલેટ ટ્રેન છે, એ નથી ચાલે વીજળીથી, બસ ના ચાલે, એને બીજો પેટ્રોલ જોતું હોય છે, એટલે એના પર છેકો. પછી 15મું છે, ચાલો જો લખાઈ ગયા, ચાલો લખો. 15મું છે ચાલતું વાહન બુલેટ ટ્રેન છે અને 15 સાગરમાં
નંબર 3 ગો હતો એના 15 ઓપ્શન હતા એમાં તમે લખ્યા અને આ શું કરવાનું છે સારી રીતે તમારી પાકી નોટમાં લખવાનું છે અને પાકી નોટ જો અહીંયા તમને ચોપડા મંગાવ્યા હોય અને સ્કૂલમાં પડી હોય તો સેમાં લખવાનું છે ઘરકામની નોટમાં લખવાનું છે ખાલી તમારે તમારું કામ ચલાવ ઘરકામની નોટમાં લખવાનું છે પણ જ્યારે તમારી પાસે જ્યારે પાકી નોટ આવી જાય ત્યારે પાછું પુનરાવર્તન સંદ્રાંત પરીક્ષાનું તમારે આપેલું છે પ્રથમ સંદ્રાંત પરીક્ષાનું તમે લખેલું છે પાકી નોટમાં ત્યાંથી આ પાછું તમારે લખવાનું ચાલુ કરી દેવાનું જેટલામાં પ્રશ્ન આવ્યો હોય ત્યાંથી પણ પાકી નોટમાં આખું પેપર જોઈએ જ તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમે આ સારી રીતે લખી લેજો તમારા અક્ષર તમને તમે પોતે જ વાંચી શકો એવા અક્ષર કાઢજો અને તૈયારી સારી રીતે કરજો તો આજે આટલું કાલે ફરી મળીશું